સુરતના મગદલા વિસ્તારમાં આવેલા ગુરખા ટ્રીટ ગત રવિવારે સ્વામાં કામ કરતી થાઇલેન્ડની યુવતીની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે પોલીસે આ યુવતીના મોત પાછુંના કારણો જાણવા માટે છેલ્લા કેટલાક દિવસથી તપાસ શરૂ કરી હતી જોકે ફોરેન્સિક અને ડીજીવીસીએલ ના અધિકારી સાથે રાખીને આ મામલે તપાસ અને અલગ અલગ દિશામાં તપાસ કર્યા બાદ પોલીસે આખરે હવામાં બાચકા ભર્યા પછી આજે આ યુવતીની હત્યા થયાનો ગુનો નોંધી આ મામલે તપાસ વધુ તેજ કરી છે સુરતમાં રવિવારના દિવસે મગદલા ખાતે આવેલી ગુરખા સ્ટેટ ખાતે ભાડાના મકાનમાં રહેતી અને સ્પામાં કામ કરતી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જોકે આ ઘટનાની જાણકારી મળતા પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ સ્થળ પર પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી જે યુવતીની લાશ મળી આવતી હતી તે રૂમની બહાર તાળુ મારેલ હોવાને લઈને અનેક સવાલ ઉભા થયા છે જોકે આ મામલે પોલીસે ફોરેન્સિક વિભાગ સાથે વિભાગની મદદ લઈને લાશ મળેલ સ્થળ પર ઝીણવટ તપાસ શરૂ કરી હતી

એક સ્પામાં કામ કરતી મેનેજરની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જો કે આ યુવતી મોતનો મામલો ઉકેલવા માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે ત્યારે આ મામલે છેલ્લા કેટલાક દિવસથી એવામાં બાજકા ભરતી પોલીસ એ એજન્સીના રિપોર્ટના આધારે આખરે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે ત્યારે આ યુવતીની ઓળખ કરવા માટે થાઈલેન્ડમાં રહેતું તેનું પરિવાર આવતીકાલે ભારતીય એબીસીમાં ડીએનએ માટે પોતાના સેમ્પલ આપવા જશે અને આ સેમ્પલ ભારત આવ્યા બાદ આ યુવતી સાથે મેચ કરવામાં આવશે જોકે આ યુવતીના મોતને લઈને પોલીસે અનેક લોકોની પૂછપરછ કરી છે પણ અત્યાર સુધી કોઈ કારણ અથવા દિશા સુધી નથી પહોંચી ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિદેશી યુવતીની હત્યાની મિસ્ટ્રી પોલીસ ક્યારે અને કેવી રીતે ખોલે છે